નમસ્કાર બધાને, મારા ડોક્ટર દિવ્યાની જોગીને અમદાવાદ તરફથી તમારા સર્વનું હાર્દિક નમસ્કાર કરું છું. આજની આપણી સ્વાધ્યાય સિરીઝની શરૂઆત કાલથી થઈ ગઈ હતી અને આજે એનો બીજો દિવસ છે. તો બીજા દિવસે પણ આપણે કંઈક અનેરું જ લઈને આવ્યા છે. આમ તો સ્વાધ્યાયમાં દરેકને ખબર છે, સત્સંગની વાતો છે કે કંઈક એવી વાતો કરીએ છીએ કે જેમાં આપણને કંઈક જ્ઞાન મળે છે. તો આજે કાલે આપણે શીખ્યા અષ્ટવક્ર ગીતા વિશેનું જ્ઞાન, શું છે મુક્તિ, શું છે વૈરાગ્ય, અને આજે એ જ ને કન્ટિન્યુ રાખીશું પણ કંઈક અલગ વેમાં. સોર્સ ઓફ થોટ્સ ક્યાંથી જન્મે છે, વિચારોની માયામાં તમે હંમેશા બધા રહો છો. મને આનો વિચાર આવે છે, હું કંઈક કરું છું તો મને આવા વિચાર આવે છે, સમટાઈમ્સ પોઝિટિવ સમટાઈમ્સ નેગેટિવ, ઓર હું જયારે મેડિટેશન કરું છું યા ધ્યાન કરું છું ત્યારે મને અચૂક વિચારો તો આવે જ છે, ખરું ને? તો દોસ્તો, આજે તમને લોકોને આપણા જે વક્તા છે, શી ઇઝ અ સિનિયર માસ્ટર, પિરામિડ ની સિનિયર માસ્ટર છે દીપ્તિ કટરમલ, એના વિશેની વાત કરીએ તો બહુ ઓછી કહેવાય. કારણ કે કહીએ ને, જડતર નો હાર હોય ને એમાં કાઉન્ટ ના કરવાનું હોય કે કયા નંગ કેટલા હશે, બસ એ હાર જ જુઓ ને એટલે તમને ખુશી મળી જાય છે. છતાં પણ હું એના વિશેની થોડીક માહિતી તમને આપવા માંગીશ. એમણે ઘણા બધા મેડિટેશનના વર્કશોપ્સ અને પ્રોગ્રામ કર્યા પછી એમણે ડિસાઈડ કર્યું, લાસ્ટ 2-3 વર્ષથી એમણે આ જર્નીની શરૂઆત કરી દીધી. આમ તો ઘણા વખતથી કરતા પણ હજી મારે કંઈક શીખવું છે એની ઈચ્છા, એની ભાવથી એમણે હજી પણ કન્ટિન્યુટીમાં અને લાસ્ટ 2-3 વખતથી એ કરી રહ્યા છે સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગ, અને એ કરી રહ્યા છે. શી ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ ઓલ્સો. સેકન્ડ થિંગ, હવે તમને ખ્યાલ છે કે સ્પિરિચ્યુઅલ જર્ની, તો જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હશે એ પણ આપણે જાણી લઈએ. યોગ, બધાને ખબર છે કે યોગનું થોડું જ્ઞાન તમારા હોય ને તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને છેલ્લે આપણે મળીએ છીએ ધ્યાન અને સમાધિમાં જઈએ છીએ. તો એમણે શિવાનંદ આશ્રમમાંથી 20 દિવસનો રેસિડેન્ટલ કોર્સ કરેલો છે યોગ ટીચરનો. ત્યારબાદ તેઓ ક્રિયાયોગ, રાજયોગ બ્રહ્મકુમારીમાંથી કરેલું છે, આર્ટ ઓફ લિવિંગના કોર્સિસ કરેલા છે, પછી એમને સન યોગા એન્ડ ક્રિયાયોગ અને શિવ યોગા પણ કરેલું છે. સેકન્ડ થિંગ, શી ઇઝ અ ગ્રાન્ડ માસ્ટર ઇન રેકી કરેલું છે, હીલિંગ પણ એ શીખેલા છે, પ્રાણી હીલર છે, એમણે પ્રાણી હીલિંગનું કરેલું છે. પછી એમણે સિલ્વા એન્ડ અલ્ટ્રા માઇન્ડ ક્રિસ્ટલ હીલિંગનું પણ કરેલું છે, પ્રાણા વાયોલેટ હીલિંગ પણ કરેલું છે. આમ જોવા જઈએ તો કુંવો છે ને એમાં ભરતા જ ગયા છે, એટલું બધું એમના માટેની ડિટેલિંગ છે. મચ મોર જો આપણે એમની આર ચર્ચા કરતા રહીશું ને દોસ્તો, એમને સાંભળી જ નહીં શકીએ. તો હવે આપણે એમની તરફ મૂવ ઓન કરીએ અને જરા એ શું કહેવા માંગે છે, વિચારો માટે એમનું શું મંતવ્ય છે. તો પ્લીઝ વેલકમ દીપ્તિ કટરમલ ને. વેલકમ દીપ્તિ, નમસ્કાર. નમસ્કાર મિત્રો, થેન્ક યુ દેવ્યાની. દેવ્યાની બેને ઘણું બધું કહી દીધું, એટલું બધું તો હજી ઘણું શીખવાનું છે એમ થાય, કશું જ નથી શીખ્યું હજી તો, પાપા પગલી ભરતા હોઈએ એવું લાગે છે. આપણે શરૂઆતમાં પેલા થોડીક વાર ધ્યાન કરશું અને મારો સબ્જેક્ટ હું તમને કહી દઉં, મારો વિષય જે છે કે વિચારોનું ઉદ્ભવ સ્થાન. તો બધાને વિચારો તો આવે છે આપણને, અને અકળાઈ પણ જઈએ છે, નહીં ખબર નહીં ક્યાંથી આટલા બધા આવી જાય છે, અને ચેન જ આવે છે, એક આવે બીજાને લાવે ત્રીજાને, આમ બધા સગા સંબંધીઓ જોડે આવતા હોય ને, એટલા બધા વિચારો, એટલા બધા કે આપણને થકવી નાખે, દેખાય કશું જ નહીં પણ આમ જાણે લીંબુની જેમ આખું આપણને નીચોવી નાખે, એટલી બધી આપણી એનર્જી ખાઈ જાય છે. તો આપણે પેલા ધ્યાન કરી લઈએ, પછી આ ટોપિક મને કેમ સૂજ્યો એની પણ હું તમને વાત કરું. શરૂઆતમાં આપણે થોડો ફ્રેશ થઈ જઈએ, આખા દિવસનું જે બધું વિચારોનો જમેલો ખાલી કરીએ અને આ ટોપિક માટે થોડી અહીંયા આપણે થોડી જગ્યા કરી લઈએ, તો આપણને થોડી સમજ પડી જાય. તો થોડીક વાર માટે આપણે
આંખો બંધ કરીને પૂરી રિલેક્સ શાંતિ ને એકદમ હલકાપણાનો અનુભવ કરશું. પછી આપણે આની પર ચર્ચા કરશું. આંખો બંધ કરી દો, આંગળીઓમાં આંગળીઓ આ રીતે ભરાવીને હથેળી ઉપરની તરફ રે એમ ખોળામાં મૂકી દો. ચશ્મા કાઢી નાખો, આંખો બંધ કરવાની છે. પગને ક્રોસમાં આવી રીતે પંજા પાસે ખુરશીમાં બેસી શકો છો, પલંગમાં, નીચે, જેમ કમ્ફર્ટેબલ. એકદમ આરામદાયક સ્થિતિમાં આનાપાન સતિ ધ્યાન કરશું. આવતા અને જતા શ્વાસ ઉપર ધ્યાન, પૂરું ધ્યાન તમારા શ્વાસ ઉપર.
बन्ने हाथों ने आंखों पर मुक्षु धीरे धीरे आंखों खोली नाको हाथों माथी आती दिव्य ऊर्जा नो अनुभव करो। हाथ द्वारा तमारी आंखों में जाई रही छे। आंखों द्वारा पूरा शरीर में बन्ने हाथ जोड़ीने स्वयं नो आभार मानता, परमात्मा नो आभार मानता, धरती माता नो आभार मानता, यूनिवर्स नो आभार मानता, पत्री सर नो आभार मानता, अने एमणे जे आपणने आ अमूल्य ध्यान रूपी खजानो आप्यो छे ए ध्यान नो आभार मानता, हसता चेहरे खुशनुमा मिजाजनी साथे धीमे धीमे आंखों खोलशो। तमारा सौनो पण खूब खूब आभार आजे मने आ मौको आप्यो। थैंक यू मित्रों, तमारो खूब आभार। पहला तो शुरुआत में थोड़क मारा विषे, मने लास्ट हमणा दिल्ली में एक मारू हतु सेशन, તો એક જણે પૂછ્યું હતું કે તમે આ આગળ બધું કર્યું અને અમે લોકો તો એટલું બધું નથી કર્યું અને ધ્યાનમાં આવ્યા છીએ, તો અમારે શું કરવાનું, એ બધું શીખવાનું? તો ના, એ સીડીઓ હતી, મારા પગથિયા હતા, અને જે લોકો ડાયરેક્ટ આવ્યા છે તો એ લોકો તો બહુ લકી કહેવાય, ભાગ્યશાળી કહેવાય કે એમને તરત ધ્યાન મળી ગયું છે, તો આપણે એમાં જ રહેવાનું છે. અને ઘણાનો પ્રશ્ન હોય છે કે આપણે જે ગુરુને ફોલો કરતા હોઈએ તો એને કઈ રીતે છોડી શકાય, તો 10-10, 15-15 વર્ષ સુધી એક જ જગ્યાએ તમે હો તો એ ગ્રોથ ના કહેવાય ને. અને ગુરુને આપણે કોઈ દિવસ છોડતા જ નથી, એ ગુરુ બીજા ગુરુને હેન્ડ ઓવર કરે છે શિષ્યને, એટલે હવે મારું કામ પત્યું, હવે તારું કામ, એમ કરતા કરતા છેલ્લે બધા જ અમે 35 સુધી પહોંચ્યા છીએ. ઘણા બધાએ ઘણું બધું કર્યું છે, પણ પત્રીસર એવા એક દીવાદાંડી છે કે જે આખા સમુદ્રની વચ્ચે ગમે ત્યાંથી તમને એ દીવાદાંડી દેખાઈ જાય, એટલે તમને ખબર પડે કે અહીંયા સમુદ્ર છે. તો એ એવા છે દીવાદાંડી જેવા, દરેકના જીવનમાં પ્રકાશ ફેલાવનાર. એટલે ભાગ્યશાળી છીએ કે આપણને આ ધ્યાન મળ્યું છે એમના દ્વારા આટલી સરળ પદ્ધતિથી. તો એના થકી જ મને આ સબ્જેક્ટ સૂજ્યો કે આને લેવા જેવું છે, કેમ કે ધ્યાનમાં આપણું સૌથી મોટું અવરોધક શું હોય છે, વિચારો જ હોય છે ને મિત્રો, કે બેસીએ છીએ ઘણા તો શું કે આંખો બંધ કરીને બેસું છું ને તો આમ એટલે બધા વિચારોની હારમાળા ચાલુ થઈ જાય છે, ખબર નહીં ક્યાંથી આવે છે. આમ નથી આવતા, આમ બિલકુલ નથી આવતા, પણ જ્યારે આંખો બંધ કરું અને ધ્યાનમાં જ આવી જાય એટલે મારાથી ધ્યાન નથી થતું. અને ઘણા એવા બી છે કંટાળીને છોડી દે. તો આજે આપણે જાણશું કે આટલો નાનકડો શબ્દ, ફક્ત વિચાર, અને ઇનવિઝિબલ, દેખાતા પણ નથી, આવે છે ક્યાંથી આ વસ્તુ. અને પાછા આપણે કહીએ પણ છે કે મારે વિચારો નથી કરવા, મારી ઈચ્છા નથી, તો પણ આવે છે. મતલબ
એ શું ઇન્ડિકેટ કરે છે કે આપણો એમના પર કાબુ નથી, આપણે એમને કાબુ નથી કરી શકતા. પણ એવું નથી, આપણે હવે થોડુંક ડિટેલમાં જોઈએ કે શું છે. સૌથી પહેલા તો આ વિષય મને શા માટે મને આમાં રસ પડ્યો, તો છેલ્લે જે હતું સર્જન સાંગત્યમાં એમાં મારો ટોપિક હતો કે વી ક્રિએટ અવર ઓન રિયાલિટી, એટલે આપણા ભવિષ્ય આપણા ભાગ્ય વિધાતા આપણે જ છીએ, બનો સ્વયંના ભાગ્ય વિધાતા. તો કઈ રીતે બનવું, એમાં કીધું હતું કે વિચારો દ્વારા. એમાં આખું મેં શેત વિશ્રમનું લીધું હતું, બીજા બી ટોપિક હતા ડ્રીમ્સના, મની, એ બધા. તો એમાં હતું કે તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવીને તમારા સ્વયંના ભાગ્ય વિધાતા બની શકો છો. તો એ જોયા પછી મને ઘણા બધાનો ફોન આવ્યા કે વિચારો પર એક તો અમારું ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે અમને ખબર નથી, તો અમે એને ચેન્જ કઈ રીતે કરીએ. એટલે મને થોડુંક ઇન્ટરેસ્ટ પડ્યો, આમ બી સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ એટલે થોડુંક ખણખોદ કરવા તો જોઈએ કે ચલો જોઈએ તો ખરા કે આવે છે ક્યાંથી વિચારો. તો થોડુંક રિસર્ચ કર્યું, થોડું નોલેજ મેડિટેશનમાં મળ્યું, થોડું પત્રી સરને મેડિટેશનમાં પૂછ્યું, એ તો હાજર જ હોય, એમને બોલાવ્યા, એમને પૂછ્યું, થોડુંક સાંભળ્યું ક્યાંકથી, અને એમ કરતા થોડુંક મટીરિયલ ભેગું થયું. એટલે પછી મને થયું કે ચલો આ વસ્તુ એક સ્ટેપ આગળ થઈ ગયું ને, આપણે વિચારો કેવા કરવા, શું કરવું એ આપણે જાણી લીધું, પણ કરવું કઈ રીતે આપણો વશ નથી. તો કરવું કઈ રીતે આવે છે, પેલા તો કઈ રીતે કરવું આપણે શોધવું હોય ને કોઈ પણ સમસ્યાનું, તો એના મૂળ સુધી જવું પડે કે આનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, એનું બીજ ક્યાં છે. બીજ શોધી એને તો આખું ઝાડ ઉખાડી શકાય. પણ આપણે શું કરીએ છીએ, હું મારા વિચારો પર કાબુ કરું છું અને આમ જબરદસ્તી આંખ બંધ કરીને બેસી જ જઉં છું, ભલે વિચારો આવે છે, મારે નથી જ આંખ ખોલવી. પણ જો વિચારો બંધ નથી થતા તો ધ્યાન કોઈ દિવસ નહીં લાગે. એટલે આજે આપણે શોધશું કે ક્યાંથી આવે છે. તો સૌથી પહેલા તો વિચારો આવે છે આપણી માન્યતાઓ, ત્રણ વસ્તુ છે વિચારો આવવા માટે. પહેલી વસ્તુ છે આપણી માન્યતાઓ, બિલીફ સિસ્ટમ જે છે, અને બીજી વસ્તુ છે કે પાસ્ટ લાઈફ એક્સપિરિયન્સ, આપણને જે થાય છે ભૂતકાળમાં આપણને જે અનુભવો થાય છે એના પરથી આપણને વિચારો આવે છે. કંઈક અટપટું લાગે છે ને, કઈ રીતે આ થતું હશે. અને ત્રીજું છે કે આપણે જે ઘણી વખત વિચાર કરતા કરતા એના કન્ક્લુઝન સુધી નથી પહોંચતા ને, કે આ કઈ રીતે આવ્યું, શું થયું, તો એ વસ્તુ પણ આપણને ફરી પાછું એ વિચારવા મજબૂર કરે છે. અને બીજી વસ્તુ છે ઇન્ફોર્મેશન, માહિતી. જે આપણી પાસે માહિતી હોય છે અથવા તો દરરોજ જે આવે છે સોર્સિસથી, આપણે જોશું કયા કયા સોર્સિસ છે, તો એ ઇન્ફોર્મેશન પણ એક સોર્સ છે આપણા વિચારોનો. તો એક તો શું થયું કે આપણને માન્યતાઓ જે આપણી છે, બિલીફ સિસ્ટમ છે, અને પાસ્ટ અનુભવ, પાસ્ટ એટલે પાસ્ટ લાઈફ નહીં પણ આપણા ભૂતકાળના અનુભવો. અને ત્રીજું છે કે જે આપણને ઇન્ફોર્મેશન મળે છે, જે માહિતી દરરોજ અંદર ઠલવાય છે, તો એ ખાતરનું કામ કરે છે, પાણીનું કામ કરે છે, અને પેલું બીજ જે ચૂપચાપ શાંત પડ્યું છે એ ઉગે છે. તો એક એક કરીને આપણે સમજશું કે પાસ્ટનું આપણી પહેલા તો બિલીફ સિસ્ટમ જોશું. તો બિલીફ આપણી માન્યતાઓ કઈ રીતે આપણા વિચારોને ઉદ્ભવ જન્મ આપે છે. તો એક તો આપણી સૌથી કહીએ ને મજબૂત માન્યતા, સ્ટ્રોંગ બિલીફ છે કે જીવન એટલે એક રેસ છે, એમાં આપણે દોડવું જ પડે ઘોડાની જેમ. કહીએ છીએ ને કે જીતવું જ છે, મારે આ જોઈએ જ છે, ગમે તે ભોગે આ વસ્તુ મને મેળવવી જ છે. તો શું કરીએ છીએ આપણે મિત્રો, જ્યારથી સમજણા થયા ત્યારથી દોડીએ જ છે કશુંક મેળવવા માટે, કાંઈક મને જોઈએ છે. તો શરૂઆત સ્કૂલથી થાય છે, ભણો છો તો રેન્ક માટે આપણે દોડીએ છીએ, મહેનત કરીએ છીએ કે ના આ તો મને જોઈએ. એમાં કઈ માન્યતા કામ કરે છે, ફર્સ્ટ રેન્ક જોઈએ, ડિસ્ટિંક્શન જોઈએ, 95+ percentage જોઈએ, આટલું તો જોઈએ જ. એના કરતા એક
જરાક આટલું બી નાનું થાય તો તરત આપણને અસંતોષ થઈ જાય. તો એ વસ્તુ વિચારોને ક્રિએટ કરે છે, ચિંતાઓને ક્રિએટ કરે છે કે લાઈફ આપણી એક રેસ છે, એમાં કંઈક મેળવવું હોય તો આપણે દોડવું જ પડે અને ગમે તે ભોગે. મૂલ્યો સાથે બાંધછોડ બી કરી હોય તો કરી નાખવાની, થોડું ઘણું તો ચાલે. આપણે વિચારીએ છીએ ને ભાઈ લઈને પોલીસ પકડી લે કે કોઈ ટ્રાફિક રૂલ તોડ્યો હોય તો કંઈક કામ કઢાવવું હોય તો અંડર ટેબલ ઘણું બધું કરીએ છીએ આપણે. એટલે મૂલ્યોને પણ આપણે છોડી દઈએ છીએ, ગીરવી મૂકી દઈએ છીએ કે ના મારું કામ થવું જ જોઈએ. તો એ બધી વસ્તુઓ આપણને એક વિચાર ક્રિએટ કરી નાખે છે કે આ વસ્તુ આમ જ થાય. પછી જ્યારે એવી સિચ્યુએશનમાં આવીએ તો એ બધી યાદો આપણને સેમ વિચારો આપે છે કે આ વસ્તુ આમ જ થાય, એમાં આપણે કોઈ ચેન્જ કરતા જ નથી. અને ઘણા બધા જે વિચારો છે આપણને સંબંધોના હિસાબે બી આવે છે. આપણી જીવ આપણે જે જીવનને ઝડપી બનાવી દીધું છે ને, જેને રોકાતા નથી આવડતું કે ક્યાં રોકાવું જોઈએ, દોડતા બધાને આવડે. આપણે જો કોઈ ડ્રાઈવરને પૂછીએ ને, ગાડી જે બધા ચલાવતા હશો આપણે, હા ઘણા બધા ફોર વ્હીલર ચલાવે છે, તો ફોર વ્હીલરમાં એક્સિલેટરનું વધારે મહત્વ હોય છે કે બ્રેકનું હોય છે? બધા એમ જ કહેશે એક્સિલેટરનું હોય છે. પણ તમને જો ખબર જ ના પડે કે બ્રેકને ક્યાં મારવી, તો તમે એક કુશળ ડ્રાઈવર નથી. સ્પીડમાં ચલાવતા આવડે છે પણ અટકવું ક્યાં એ ખબર પડવી જોઈએ આપણને. તો એ વસ્તુ શીખવાની છે. જો વિચારોનું બીજ પકડાઈ જાય એક વખત તો એના પર કામ કરીને શીખવાનું છે કે અટકવાનું ક્યાં છે મારે. અને સંબંધોના હિસાબે પણ આપણને ઘણા બધા વિચારો આવે છે. સંબંધો સાચવવા પડે ને, ઘણું બધું જતું કરવું પડે, ઘણું બધું સહન કરવું પડે, ઘણા બધાને સાચવી લેવા પડે, ઘણું બધું કરવું પડે સંબંધોની માટે. તો એ બધું પણ આપણે એકવાર આ પોઈન્ટ સમજી લઈએ, પછી ફરી ડિટેલમાં જોશું કે કઈ રીતે વિચારોને ઇફેક્ટ કરે છે આ. પછી બીજી વસ્તુ છે કે પાસ્ટ લાઈફના એક્સપિરિયન્સ. તો સમજો કે તમે બિઝનેસ કરો છો અને કોઈ એક વ્યક્તિ સાથે તમે ભૂતકાળમાં ડીલ કર્યું હતું, તો એણે સમયસર પેમેન્ટ નહોતું કર્યું, થોડું ડીલે થઈ ગયું હશે, મે બી એના પણ કોઈક રીઝન હોય. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તો બધાને આવતી હોય, પણ આપણે શું માન્યતા કરી લીધી કે આ વ્યક્તિ સમયસર પેમેન્ટ નથી કરતો. થોડા સમય પછી ફરી એની પાસેથી તમને કોઈ ઓર્ડર આવ્યો કે એને રિક્વાયરમેન્ટ છે તમારી પાસે, તમે જે વસ્તુઓ વેચો છો, તો એણે તમને ઓર્ડર આપ્યો, તો તમારું થોટ પેલું કયું આવશે કે આ વ્યક્તિ સમયસર પેમેન્ટ નથી કરતો. અને એ થોટ સાથે આપણે એને કમ અને આપીએ છીએ, ચલો કે ના, એ પ્રોમિસ કરે છે કે ના આ વખતે તો હું તમને સમયસર આપી જ દઈશ. સોરી પણ કહે છે કે લાસ્ટ ટાઈમ થોડુંક મોડું થઈ ગયું હતું, પણ આ વખતે હું તમને સમયસર આપી દઈશ. પણ આપણા મગજમાં ભૂતકાળનો એક્સપિરિયન્સ છે ને કે ના એણે નથી આપ્યા. અને બીજા એક બે જણે બી કીધું હશે કે હા એણે મને પણ થોડું લેટ કર્યું હતું, તો આપણે એ થોટ સાથે જ એને આપ્યું, હા આપું તો છું પણ જોઉં છું હવે આ વખતે શું કરે છે. તો શું લાગે છે મિત્રો, તમને એ સમયસર આપશે? એ આપશે, પણ આપણું જે થોટ ક્રિએટ કરીને એને અટકાવી દેશે. એની તરફથી તૈયારી છે કે આ વખતે મારી ઇમ્પ્રેશન મારે સુધારવી છે, ઇમેજ મારી સુધારવી છે, હું આપીશ. પણ આપણે જે થોટ ક્રિએટ કરી હતી એની થોટ ઉપર હાવી થઈ ગઈ, એની થોટ દબાઈ ગઈ, અને આપણું જે પાવરફુલ હતું કે ના એણે પાસ્ટમાં આવું કર્યું હતું એટલે હમણાં બી આ જ કરશે, તો એ વ્યક્તિ નહીં આપે સમયસર. તો એવી રીતે એ વિચાર એક એક્સપિરિયન્સમાંથી, જ્યારે બીજો એક્સપિરિયન્સ એવો થવાનો હોય ત્યારે એ જૂનામાંથી સેમ વિચાર આપણને આવે છે કે આ વખતે પણ આવું જ થશે. એવું ઘણી બધી વખત એક્ઝામમાં બી થાય છે. આપણે પોતાની જાત સાથે કો રિલેટ કરશું કે આપણું શું કામ છે, તો આપણને ખ્યાલ આવી જશે. સમજી લો વ્હીકલ લઈને જતા હોઈએ, એકાદ વાર ટર્ન લેતા લેતા સહેજ આડું થઈ ગયું, તો જ્યારે ટર્ન લેશું કોક વખત કોન્સિયસ હશું તો એ સીન યાદ આવશે, તો ફરી એમ થશે કે ના આ વખતે તો ધ્યાન રાખવું છે, નહીં તો જરાક બી મારે ટર્ન લેતા
થઈ જશે, વળી જશે તો તો અચૂક એ વખતે તમારે કાં તો થોડુંક સ્લીપ થશે કાં તો આડું થશે. એટલે એ વિચાર પાસ્ટનો જે છે એક્સપિરિયન્સ પરથી આવે છે, એ આપણા પ્રેઝન્ટ ઉપર બી અસર કરે છે. અને બીજી વસ્તુ છે કે આપણને જે ઇન્ફોર્મેશન મળે છે ક્યાંથી મળે છે, સૌથી વધારે મોબાઈલમાં મેસેજો આવે છે, ટીવીમાં, ન્યૂઝપેપરમાં, જે આપણે સાંભળીએ છીએ. હકીકત શું છે નથી ખબર, પણ જે ઇન્ફોર્મેશન પડે છે કેટલા બધા માધ્યમથી પડે છે, કાનથી સાંભળીએ છીએ, આંખથી જોઈએ છીએ, તો એ પ્રમાણે આપણા વિચારો ક્રિએટ થાય છે. જેમ કે શરૂઆતમાં જ્યારે કોરોના આ સ્ટાર્ટ થયું હતું તો એટલા બધા લોકો મને આમ કાઉન્સેલિંગ માટે કોરોના કરતા વધારે એ લોકોની બીક લાગતી હતી, ડિપ્રેશનમાં હતા, કેમ કે સાંભળતા હતા કે કોરોના થાય એટલે ડેથ જ થઈ જાય. રિકવરીના ન્યૂઝ આવતા હશે પણ ફોકસ એ લોકોનું ક્યાં હતું, ડેથ ઉપર હતું. તો એના એ જ વિચારો આવે અને જરાક છીંક આવે, શરદી થાય, માથું દુખે. એક બેન તો એટલા બધા ઘણી વાર રાત્રે ફોન કરે કે બેન મને બહુ બીક લાગે છે, હું શું કરું, મારાથી ધ્યાન પણ નથી થતું, એટલી બધી એને બીક થઈ ગઈ હતી. તો એ બધી ઇન્ફોર્મેશન જ્યારે આપણને જાય છે, ઘણી બધી મંદીને રિલેટેડ હોય, ઘણા હોય છે ને બજારમાં મંદી ચાલે છે, આપણે લેડીઝની વાત કરીએ તો શાકભાજીના ભાવ વધી ગયા, અનાજના વધી ગયા, મોંઘવારી વધી ગઈ, તો એ ઇન્ફોર્મેશન આપણને જાય છે. અને શાકવાળા બી એવું જ કરે છે કે ચલો ભાઈ ન્યૂઝપેપરમાં આવ્યું છે ને તો ભાવ વધારી નાખો. એટલે એ બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે કે જે આપણા વિચારો છે એને કઈ માહિતી અંદર ઠાલવાય છે, તો અહીંયાથી પણ એ જ આવશે બહાર. તો આ ત્રણ વસ્તુ જે છે એ બહુ જ સ્ટ્રોંગલી ઇફેક્ટ કરે છે આપણી થોટ ઉપર. તો આપણે જોશું હવે કે આનાથી આપણે કઈ રીતે બચી શકીએ અથવા આપણે આના પર કામ કરીએ તો કઈ રીતે કરી શકીએ. તો સૌથી પહેલા છે કે આપણે આપણી આદતોને ચેન્જ કરવી પડશે. આદતોને ચેન્જ કરવી પડશે કઈ રીતે? સૌથી પહેલા સવારના ઉઠીને આપણે શું કરીએ છીએ, પહેલા કરતા હતા કરાગરે વસ્તે, યાદ છે બધાને, કાં તો ઈશ્વરનો આભાર માનતા હતા, કાં તો ત્રિકાળ સંધ્યા કરતા હતા. અમારી તો સ્કૂલ જ હતી દાદાની, એટલે આમ એ જ હતી આદત કરવાની. હવે ઉઠીને સીધો મોબાઈલ, સીધો જ, એમાં જે મેસેજ, મગજ એ વખતે ફ્રેશ છે, એકદમ પવિત્ર છે, શુદ્ધ છે, સવારમાં ઉઠીએ ત્યારે કોઈ વિચાર નથી. અને મોબાઈલ જોયું આપણે, કાં તો ન્યૂઝપેપર ઉઠીને હાથમાં લઈએ છીએ આપણે, તો જે પણ જોઈએ છે એ પહેલી એની પ્રિન્ટ સીધા મગજમાં છપાઈ જાય છે અને આખો દિવસ ગમે ત્યારે અનકોન્શિયસલી એ પ્રોસેસ ચાલ્યા કરે છે. તો સૌથી પહેલા આદતો સુધારવા માટે ઉઠીને મોબાઈલ, ન્યૂઝપેપર નહીં. તો શું ઉઠીને? આપણને તો ખબર જ છે કે ધ્યાન કરો થોડીક વખત, ભલે 10 મિનિટ કે 15 મિનિટ, પણ શરૂઆત ગ્રેટિટ્યુડથી કરવાની, ઈશ્વરનો આભાર માનતા, દરેક વસ્તુ માટે આભાર, દરેકે દરેક વસ્તુ માટે. કેમ કે જે ગ્રેટિટ્યુડ છે બહુ હાઈ ફ્રિકવન્સીની ફિલિંગ છે, ઇમોશન છે, તો એનાથી શરૂઆત જ આપણા દિવસની જો હાયર ફ્રિકવન્સીના ઇમોશનથી થાય તો આખો દિવસ આપણે એ જ એનર્જીને અટ્રેક્ટ કરીએ. અને જ્યારે ગ્રેટિટ્યુડ કરીએ છીએ ને તો આપણી બોડીમાં ઘણા બધા હોર્મોન્સ જે આપણને હેલ્ધી રાખે છે એવા રિલીઝ થાય છે હેપીનેસના, અને આપણને હલકું લાગે છે, એનાથી મગજ મન શાંત લાગે છે અને આમ એક જાણે બ્લિસફુલ સ્ટેટમાં આપણે જઈએ છે. તો એ વસ્તુ ધ્યાન રાખવાની છે જો આ ત્રણ વસ્તુથી આપણને ચેન્જ કરવું હોય તો. સારું વાંચવાનું ઉઠીને, થોડુંક બી ભલે તમે 5-6 લીટી બી થોડુંક સારું વાંચો, પોઝિટિવ અફર્મેશન કરો, સ્પિરિચ્યુઅલ કંઈક નોલેજ વાંચો, મેડિટેશન કરો, સારું મ્યુઝિક સાંભળો અને પોતાની જાતને પોઝિટિવલી ચાર્જ કરવાની છે આપણે. સારું વાંચવાનું છે, સારું વિચારવાનું છે, રાઈટ વેમાં. રાઈટ વે મતલબ શંકા સાથે નહીં. જો ઈશ્વરમાં વિશ્વાસ છે તો પૂરો વિશ્વાસ રાખો. આપણે શું કહીએ છીએ, એવા પણ મારી પાસે આવે છે કેસ કે મને તો બહુ જ ભગવાન પર ભરોસો છે, હું તો બધું જ એને સોંપી દઉં, તો પછી તમને ઊંઘ કેમ નથી આવતી, તો પછી ચિંતા કેમ થાય છે?
તો જ્યાં સરેન્ડરનેસ હોય, જ્યાં ભરોસો હોય, ત્યાં ડાઉટ ના હોય, ચિંતા ના હોય, ત્યાં તો પોતાને ચેક કરવાનું છે કે શું સાચે મને યુનિવર્સ ઉપર ભરોસો છે, કે હું માનું છું કે મારી સાથે ડિવાઇન એનર્જી છે, મારી સાથે ધ્યાન છે. પત્રી સર જેવા જે ગુરુ છે, તમે આંખ બંધ કરીને તમે એને કહો ત્યાં તમારી પાસે આવીને જોઈએ એ મદદ કરે, તો શેની ચિંતા છે આપણને? પણ આપણે પણ શબ્દ વચ્ચે મૂકીને પાછળનું બધું આપણી મરજીનું, મને પૂરો ભરોસો છે પણ, પછી તો લાઈન આવે આનું ચિંતા થાય, પાસ નહીં થાય તો ચિંતા થાય, લગ્ન નહીં થાય તો એની ચિંતા થાય છે, નોકરી નહીં મળે એની ચિંતા થાય છે. એટલે ક્લિયર નથી, આપણે ક્લિયર જ નથી કે મને ભરોસો છે, કાં તો હોય કાં તો ના હોય, પણ આપણે હોયમાં પણ નથી અને ના હોયમાં પણ નથી, તો બંને બાજુથી વચ્ચે આપણે લટક્યા કરીએ છીએ કે ક્લિયર નથી માઇન્ડમાં. તો પહેલા તો માઇન્ડ ક્લિયર કરવું પડશે, એની માટે સારું વાંચવાનું, સારું વિચારવાનું અને પાવરફુલ થોટ્સ ક્રિએટ કરવાના. જે વસ્તુ આવતી હોય ને એના ઓપોઝિટ થોટ ક્રિએટ કરવાના, તો જેની ચિંતા વાળા છે એ ઓટોમેટિક ઓછા થઈ જાય. હમણાં શું છે કે લોકોની પાસે નોલેજ બહુ છે. આપણે અત્યારે બી ઝૂમ સેશન પર જોઈએ છે, આ સેશનમાં દોડવાનું, પેલામાં જવાનું, પેલું વાંચવાનું, આ કરવાનું. નોલેજ સરસ વસ્તુ છે, બહુ જ સારી વસ્તુ છે, નોલેજ હોવું જોઈએ, પણ ખાલી વાંચેલું નહીં, એને જીવનમાં ઉતારવું પડે. ભલે તમે બે વાક્ય વાંચો, સારા વાક્ય બે, પણ એ ત્યારે જ વિસ્ટમમાં કન્વર્ટ થાય કે જ્યારે તમે એને અપ્લાય કરો. અને અપ્લાય કરવા માટે શું જોઈશે? પાવર જોઈશે. એ પાવર ક્યાંથી આવશે? એ મેડિટેશનથી આવશે, સત્યનો સામનો કરવાનો પાવર. અને જે નોલેજ આપણે લઈએ છીએ એને પણ અપ્લાય કરવા માટે પાવર જોઈએ બધા માટે. અત્યારે કીધું હોય કે ભગવાન આપણે જ છીએ, પત્રી સર કહે છે, તો કેટલામાં હિંમત છે કે પૂજા છોડી દઈએ, હું ધ્યાન કરું છું ને, મારી અંદર જ ભગવાન છે, હું જ ભગવાન છું, નથી આપણામાં. તો પાવર જોઈએ એની માટે, મેડિટેશન ખૂબ કરવું પડે, પોતાની જાતને જાણવું પડે, તો આપણને જે આપણે જ્ઞાન લઈએ છીએ એ હકીકતમાં નોલેજ લીધું કહેવાય, એને વિસ્ડમમાં કન્વર્ટ કર્યું કહેવાય. ખાલી જ્ઞાન નથી, એની સાથે પાવર બી જોઈએ અને એપ્લાય કરવા માટેનું. અને સૂતા પહેલા ખાસ કરીને આપણું માઇન્ડ આપણે સ્લો ડાઉન કરી દેવું પડે, કેમ કે જો રાત્રે તમે અપસેટ માઇન્ડથી સૂતા હશો, આખા દિવસની ચિંતા ટેન્શન, તો રાત્રે પણ માઇન્ડ તો કામ કરતું જ રહેશે અને એ પોતાના વિચારોમાં અને વિચારોમાં એનર્જી ખાઈ જશે બધી જ. એટલે આપણે સૂઈને ઉઠીએ છીએ ને સવારના, તો પણ ફ્રેશ નથી હોતા, કેમ કે સાઉન્ડ સ્લીપ નથી આવી આપણને, એકદમ ડીપ સ્લીપ છે કહેવાય એ નથી આવી. મગજ મન તો વિચાર કરતું જ હોય છે, કરતું જ હોય છે, તો એ વસ્તુ પણ ઇફેક્ટ કરે છે કે કન્ટિન્યુઅસ ચેન એ વિચારોની થાય છે. અને સૌથી વધુ ઇફેક્ટ કરે છે અન્ન આપણું, જે આપણે ખાઈએ છીએ એ આપણા મન ઉપર. આપણે કહીએ છીએ ને અન્ન એવું મન, તો એમાં એક વસ્તુ જોડવાની જરૂર છે હજી, કે ધન એવું અન્ન. આપણા ઘરમાં સૌથી પહેલા ધન કેવું આવે છે એના પર ફોકસ કરવાની જરૂર છે. લક્ષ્મી આવે છે, મહાલક્ષ્મી આવે છે કે પૈસો કમાઈએ છીએ આપણે, કોઈના હકનું તો નથી ને, કોઈને ચીટિંગ કરીને તો નથી લીધું ને આપણે, શુદ્ધ લક્ષ્મી આવવી જોઈએ આપણા મહેનતની કમાઈ. તો એનાથી જે અન્ન આપણે ખરીદશું એ પણ એ જ હાઈ એનર્જીનું હશે. અને કેવા મનથી આપણે રસોઈ બનાવી છે તો એ પણ આપણા વિચારો પર ઇફેક્ટ કરે છે. જો તમે ડિસ્ટર્બ માઇન્ડની સાથે ગુસ્સાથી, તો મને તો રોજ રોજ રસોઈ બનાવવાની કંટાળો આવે છે, ઉનાળો હોય તો તાપ લાગે છે, તો આટલી ગરમીમાં બી મારે બનાવવું પડે છે, એમ અંદરના ઉકળાટ સાથે, ઉચાટ સાથે જ્યારે રસોઈ બને છે તો એ વાઇબ્રેશન બધા જ ખાવામાં જાય છે. અને જે ખાશે એનું તો મિત્રો વિચારી લો શું જશે એને, અને એ જેને મળશે એને પણ એ જ એનર્જી ટ્રાન્સફર થશે. એટલે જે આપણી બહેનો છે એ લોકો કરવાની જરૂર છે,
અને જો તમને એવું લાગે કે મને ડિસ્ટર્બન્સ છે, અત્યારે મારું મૂડ સારો નથી, તો મહેરબાની કરીને કિચનમાં ના જશો. 5 મિનિટ થોડુંક બેસી, આંખ બંધ કરી, માઇન્ડ એનર્જી એકદમ તમારી ક્લીન કરી નાખો, શુદ્ધ કરી નાખો, પછી જ તમે રસોઈ બનાવો કાં તો પાણી ભરો. પાણી પર તો બહુ જ ઇફેક્ટ પડે છે એની. અને જ્યારે રસોઈ બનાવો છો એ વખતે પણ કોઈ એવી વાતચીત નહીં કરવી. અત્યારે સ્ત્રીઓનું ઘણીવાર મને પણ એવું થઈ જાય છે કે એટલે ફોન ભરાવીને લાવ ને, કામ કરતા કરતા વાત પતી જાય ને રસોઈ બી થઈ જાય. પણ બીજા કામ સાથે કરો, પણ રસોઈ સાથે ફોન પર વાતચીત નહીં. કેમ કે કેવી વાતચીત કરીએ છીએ એની પણ ઇફેક્ટ રસોઈમાં જાય છે. તો રસોઈ એવી રીતે બનાવવાની છે કે જાણે ઈશ્વરનો પ્રસાદ બનાવતા હોઈએ, એટલી શુદ્ધ અને પવિત્ર ભાવનાથી, દિલથી રસોઈ બનાવવાની છે, ખુશીથી. તો એનો ટેસ્ટ પણ આખો અલગ આવશે. અને એવું લાગે તો એ વખતે કાંઈક તમે સારું મ્યુઝિક કાં તો કોઈ ગીત ભજન, કાં હવે તો આટલા બધા ઝૂમ સેશન્સ છે તો એ કોઈક તમે ચાલુ કરી દો જે તમારું મિસ થઈ ગયું હોય. એક સંભળાઈ બી જશે અને તમારી રસોઈમાં પણ એ શુદ્ધ પવિત્ર આવી જશે. PSSM નું જે બી જ્ઞાન હશે 31 સરનું, તો એ પણ આપણે કરી શકીએ છીએ સમયનો સદુપયોગ. તો એમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે અન્ન કેવું જાય છે. અને જ્યારે આપણે બહાર ખાઈએ છીએ, બહાર જમીએ છીએ ને, તો આપણને કેવું લાગે છે? જતા પહેલા કેટલી એક્સાઇટમેન્ટ હોય છે, હે તો બહાર જમવાનું છે, રસોડું બંધ છે, શાંતિ છે, મજા આવશે, ચેન્જ મળશે, પરિવાર સાથે સમય પસાર થશે, ઘણું બધું. અને ત્યાં ભલે બેસીએ છીએ અડધો કલાક વેઇટિંગમાં તો પણ મજા આવે છે. પણ જમી લીધા પછી જ્યારે ઘરે આવીએ છીએ, મોસ્ટલી ડિનર જ હોય, રાતનું જ હોય જમવાનું, આપણને એ રાત્રે ઊંઘ કેવી આવે છે? નથી આવતી ને, ચીડચીડ બી થાય છે. તો વિચાર કર્યો શા માટે થાય છે? કારણ કે જે બનાવવા વાળો છે એ કયા ભાવથી બનાવે છે આપણને નથી ખબર. મજબૂરીમાં જ બનાવતું હોય ને કોઈ પણ, કે સન્ડે છે, આ બધા તો કેવા પોતાના પરિવાર સાથે આવ્યા છે મજા કરવા, જમવા. મારું તો 5 વર્ષનું છોકરું આટલું રડતું હતું કે પપ્પા આજે સન્ડે છે તમે ના જાઓ, બધાના પપ્પા ઘરે હોય છે, મને ક્યાંક બહાર જવું છે. કેટલું બધું એ છોકરું આટલું બોલતો હતો, એનું દિલ તોડીને એના પપ્પા જે રસોઈનું કામ છે એ આવ્યા છે. તો એ કયા મનથી બનાવતા હોય વિચાર કરો તમે. અને આપણે એને હોંશે હોંશે જમીએ છીએ, તો એની એ એનર્જી આપણે લઈ લઈએ છીએ. અને જે મસાલા ને એ લોકો નાખે છે, વાસી ખબર નહીં કેટલા દિવસનું હશે, મસાલાઓ જે વાપરે છે એ બી શુદ્ધ હશે કે નહીં, શાકભાજી બી ધોયેલા હોય કે નહીં, ઘણું બધું હાઇજીનિક ના હોય. એવો મતલબ નથી કહેવાનો કે બહાર નહીં જમવાનું, જમો, પણ એઝ અ મેડિટેટર એની એનર્જીને ક્લીન કરી નાખો તમે. કોક ખાત જમાય વાંધો નહીં, પણ એનર્જીને તમે ક્લીન કરી નાખો અને પછી ખાઓ તમે. જ્યારે તમે એનાથી એનર્જીને કાઢી નાખશો જે તમારા માટે નથી બરાબર, પછી એટલી બધી ઇફેક્ટ એ નહીં કરે. અને પછી મેડિટેશન તો આપણે કરીએ જ છે, તો એનાથી પણ આપણા વાઇબ્રેશન આપણે હાઈ કરીએ છીએ. તો એ વસ્તુનું બી એક ધ્યાન રાખવાનું છે. અને સૌથી વધારે વિચારો જે આપણા એ રાઈટ વે માં હોવા જોઈએ, ક્લીન શુદ્ધ હોવા જોઈએ અને પોઝિટિવ હોવા જોઈએ. જ્યારે આટલું કામ આપણે કરશું વિચારો પર, તો જ્યારે એક થોડોક સમય એવો આવશે, કેમ કે ધ્યાન તો કરીએ જ છે, અવેરનેસ વધે છે, તો થોડોક સમય એવો આવશે કે જ્યાં સડવડાટ થશે વિચારોનો, આપણને ખ્યાલ આવી જશે કે આવે છે, આપણે ત્યાં જ સ્ટોપ કરી શકીએ. કઈ રીતે? 2 મિનિટ આંખ બંધ કરીને બેસી જાઓ. અને એક ટેકનિક છે ને આમાં, મેં પેલા પ્રેક્ટિકલ કરીને જોયું, એ બહુ જ ઇફેક્ટિવ થાય છે. એ આખા દિવસમાં ભલે તમે ધ્યાન જે બી કરો છો, અડધો કલાક, કલાક, 2 કલાક, જે બી તમે કરો છો એ બરાબર છે, જેટલું બી કરતા હો, પણ જ્યારે તમારી પાસે સમય છે, કલાક, 1.5 કલાક પછી તમે 5 મિનિટ, 10 મિનિટ માટે આંખ બંધ કરીને બેસી જાઓ છો, અને જે માઇન્ડ સ્લો ડાઉનની આપણી પ્રક્રિયા આપણે કલાક કલાકે, 1.5 કલાકે કરીએ છીએ, એનાથી બહુ જ ઇફેક્ટ થાય છે વિચારો પર.
મેં પોતે બી કર્યું છે અને ઘણા બધાને સજેસ્ટ બી કરી છે આ વસ્તુ, તો બહુ જ રિઝલ્ટ એમાં સરસ મળે છે. તો મિત્રો તમે એ પણ કરી શકો છો. થોડી વાર થાય ઓફિસમાં હો તો બી મળે ટાઈમ. તમે સમજો વોશરૂમ ગયા છો, હેન્ડ વોશ કરવા છે તમારે, 2 મિનિટ આંખ બંધ કરી રાખો. તમે જ્યાં પણ આંખોનું કામ નથી ત્યાં આંખો બંધ કરી દો. 35 સર કહે છે ને કે બોલવાનું જરૂર નથી, મોઢું નહીં ખોલો, ખબર નથી પડતી ક્યાં શું બોલવું, મોઢું નહીં ખોલવાનું. શું જોવાનું? તમારે જે વસ્તુ તમારા કામનું નથી એમાં તમારે શું જોવાનું છે? આંખો બંધ કરી દો. તમે સમજો બસમાં છો, ટ્રેનમાં છો, મુસાફરી કરો છો, અથવા ડ્રાઈવર કાર ચલાવે છે અને તમે બેઠા છો, આંખો બંધ કરી દો. એટલી વાર સમયનો સદુપયોગ કરો. પછી આપણે નહીં કહી શકીએ કે મારી પાસે ધ્યાનનો સમય નથી. અને 2 મિનિટ તો ચોરી શકીએ છીએ ને, કલાક દોઢ કલાકમાં આરામથી 2 મિનિટ મળે આપણને. તો એ વસ્તુનો જ્યારે ઉપયોગ કરશું અને માઇન્ડને જ્યારે આપણે કેળવીશું શ્રેણી માટે કે મને જ્યારે વિચાર કરવો છે ત્યારે જ વિચાર આવે. અને જે આપણે આગળ જોયા કે 3 વસ્તુઓ જે આને ઇફેક્ટ કરે છે એના પર જ્યારે આપણે કામ કરશું તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવતો જશે કે કયા ક્ષેત્રમાં મારે વધારે કામ કરવાની જરૂર છે. તો જે બિલીફ મેં બનાવીને રાખી છે કે જીવન એક રેસ છે, નથી. મારું જીવન મારું જીવન છે, એનું જીવન એનું જીવન છે. દરેકના જીવનની પ્રાયોરિટીઝ અલગ હોય, દરેકની જવાબદારીઓ અલગ હોય, દરેકને શું કરવાનું છે, શું મેળવવાનું છે, બધું જ અલગ હોય. તો કઈ રીતે દરેક માટે જીવન એક રેસ થઈ નથી. તમારે જે સ્પીડમાં જવું છે, જે રીતે જવું છે, જે મેળવવું છે એ બીજા કરતા જુદું છે. તો એના વિચારો જે હોય એ મારે શું વિચારવાનું છે જીવન વિશે એ હું નક્કી કરીશ. તો એ બિલીફ એક આપણે તોડવાની છે ને પાસ્ટના અનુભવો પરથી એ વસ્તુને પકડી નથી રાખવાની. એ વખતે ચલો કંઈક એવું થયું હશે, પણ હવે જ્યારે એ સિચ્યુએશન આવી છે તો જરૂરી નથી કે ફરી એનું એ જ થાય. બિલકુલ જરૂરી નથી. દરેક સમય પરિવર્તનશીલ છે, દરેક વ્યક્તિનો સમય બદલાય છે. ક્યારેક કોઈકની કંઈક મજબૂરી આવી જાય, આજે એનો વારો છે, કાલે મારો વારો આવશે, તો શું કરવાનું છે? એ બિલીફને તોડી નાખવાની છે. અને ઇન્ફોર્મેશન જે જાય છે કઈ નાખવાની છે એ આપણે ડિસાઇડ કરવાનું છે કે મારી અંદર જે જાય છે એ મારા માટે માહિતી સભર છે કે ફાલતુનો કચરો છે કે જે મારા માટે વિચારોના વંટોળ ઉભા કરે છે. આ 3 ક્ષેત્રમાં જો આપણે કામ કરશું, અને સૌથી મહત્વપૂર્ણ જે આપણે અન્નની વાત કરી કે જે રસોઈ બને છે એ જ્યારે સાત્વિક હશે, દિલથી બનાવેલી હશે, અને બધા પરિવાર વાળા જોડે ગોળ કુંડાળામાં બેસીને જમતા હશે, અને જે ખુશીથી આનંદથી એનો આપણે સ્વાદ માણતા માણતા, તો આખા જીવનમાં પ્રસાદ જેવી મધુરતા પવિત્રતા ફેલાઈ જશે. અને કોઈ વખત પછી આપણને એવા વિચારો નહીં આવે. અને જ્યારે ધ્યાન વિચારો પણ આપણને લાગે છે આવે છે, પણ ધ્યાનમાં જ્યારે બેસીએ છીએ ને ત્યારે એ વિચારો અંદર જે દબાયેલા છે ને એ બહાર જવા માટે આવે છે, એ આવતા નથી, એ જાય છે. તો ધ્યાન દરમિયાન જે વિચારો આવે છે એમને આવવા દો, એ જવા માટે આવે છે. અંદરથી જે સૂતેલા છે એમાં જ્યારે એનર્જી જશે તો સળવળાટ તો થવાનો છે, તો એ સળવળાટ બહાર નીકળવા માટેનો છે, એમને જવા દો. પણ જ્યારે તમને રૂટીનમાં આખા દિવસમાં જે વિચારો આવે છે એ આવે છે, બાકી ધ્યાન દરમિયાન વિચારો જાય છે. તો એ પણ એક બિલીફ આપણે આપણી તોડવી પડશે કે ધ્યાનમાં જે વિચારો ઉદ્ભવ થાય છે, ઉત્પન્ન થાય છે, એ જવા માટે કે જેને મેં દબાવીને રાખેલા છે, ઘણી બધી ઇમોશન્સ દબાવી રાખેલી છે, એ જવા માટે આવે છે, એમને જવા દો. પકડશો એટલું એ વધારે આવશે, એના કરતા એ બાજુ ધ્યાન જ નથી આપવાનું. ધીમે ધીમે તમે ફીલ કરશો કે તમારી અંદરથી આમ રિસર્ચ નીકળે છે, બધું જાય છે. અને એક સમય એવો આવશે કે બ્લેન્ક, આખું ખાલી, કશું જ નહીં હોય અહીંયા, ફક્ત નોલેજ કે જે મને જોઈએ છે, જ્યારે જોઈએ છે ત્યારે આવે છે. એની માટે જગ્યા થઈ જશે ને,
વિચારો નહીં હોય તો. અને વિચારો એક છે ને ચેપી રોગ જેવું છે, એકને આવવા દેસું ને એટલે બીજાને ચાલ ચાલ તું પણ આવ, તું પણ આવ, અહીંયા તો બહુ મજા આવે છે, આ તો પકડીને રાખે છે, આપણી બહુ વાગતા સ્વાગતા કરે છે. એટલે એક આવશે, બીજાને લાવશે, ત્રીજાને લાવશે, અને મોસ્ટલી બધા વિચારો પાસ્ટને લગતા જ હશે, કાં તો ફ્યુચરની ચિંતા ના હશે. તો વિચારો જ્યારે નહીં હોય ને મિત્રો, તો આપણને વર્તમાનમાં જીવતા આવડી જશે, આ ક્ષણને અત્યારે માણતા, ભરપૂર જીવતા આવડી જશે. તો પોતાના પર કામ કરવાનું છે. વિચારોનું ઉદ્ભવ સ્થાન આપણે જોયું, કઈ બહુ અઘરું નથી, ખબર પડી ગઈ ને એક વખત પછી અઘરું નથી, ફક્ત એના ઉપર થોડીક મહેનત કરવાની જરૂર છે, થોડુંક કામ કરવાની જરૂર છે, તો એ નહીં આવે. અને ધ્યાનીઓ માટે, મેડિટેટર્સ માટે એ કામ કઈ અઘરું નથી, ઈઝી છે, થઈ જશે ને આપણાથી. તો આજથી શું કરશું, વિચારો મારા ક્યાંથી આવ્યા છે, કોઈ બિલીફમાંથી આવ્યા છે, ચલો ચેન્જ કરો બિલીફને, કોઈ એક્સપિરિયન્સમાંથી આવ્યા છે, પાસ્ટમાં થયું હોય તો એ એક્સપિરિયન્સ એ સમયનો હતો, અત્યારે જરૂરી નથી કે સેમ એક્સપિરિયન્સ થાય, ચેન્જ કરો. અને ઇન્ફોર્મેશન કઈ જાય છે એ તો સચેત છીએ, કેમ કે એ તો વર્તમાનમાં થાય છે તો સચેત છીએ. તો જો ઇન્ફોર્મેશન ખોટી છે તો બંધ કરી દો, ન્યૂઝપેપર ઉઠીને નહીં જોવાનું, મોબાઈલમાં મેસેજ ચેક કરવાનો એક સમય રાખો, ઉઠીને અડધો કલાક પોણો કલાક નહીં, પછી તમે જુઓ. અને આટલા નાના નાના ચેન્જીસ બી કરશો તો ઘણું બધું તમને ચેન્જ લાગશે તમારા જીવનમાં. હું બધું જ પહેલાં પ્રેક્ટિકલ કરું એટલે મને બહુ જ મજા આવે છે, દરેક વસ્તુ છે ને હું પહેલા કરું પ્રેક્ટિકલ, કે હા આ મારે જયારે લોકોને કહેવાનું છે તો ક્યારે કહી શકીશું, કેમ કે હું કહીશ મને ખબર છે સામે 10 સવાલ આવશે, આન્સર કઈ રીતે આપીશ જો મેં જ કશું ફોલો નથી કર્યું તો. એટલે સૌથી પહેલા તો હું બધું જ ફોલો કરું, એના રિઝલ્ટ જોઉં બરાબર છે ઓકે છે, પછી કહું તો સામે વાળા પણ આ જ રિઝલ્ટ લે છે અને ચેન્જ આવે છે. તો આજે ઘણા બધા આ લોકો જ્યારે બી સાંભળશે આ વસ્તુ, અત્યારે લાઈવ જોતા હશે કે ફ્યુચરમાં, આ વસ્તુ તમે કરી જોજો અને પછી તમારી લાઈફમાં શું મિરેકલ થાય છે, શું ચમત્કાર થાય છે એ તમે જોજો. અને પછી તો ગેમ રમવાની એવી મજા આવશે ને આપણને, કે આપણે શોભેલું સંતાગ ઉપડીને ક્યાં સંતાયો છે આપણે શોધતા હતા. તો આ વિચારને પણ, એ તું વિચાર ક્યાંથી આવ્યો છે, ચાલ તો હું જોઉં તને કે તું આવ્યો છે ક્યાંથી, ખબર પડી જાય. પછી હવે હું તારે મને કામ નથી, તું વિચાર છો, મને તારા બીજ પર કામ કરવું છે, તારા મૂળ પર કામ કરવું છે. સીધું ત્યાં કામ કરશું એટલે આ ભાઈ તો તરત નબળા જ પડી જશે, પછી નહીં આવે વિચારો. ટ્રાય કરજો, પ્રયત્ન કરજો, પ્રયત્ન કરે ને એને જ મળે. પછી આવે છે વિચારો, હું થાકી જઉં છું, કંટાળી જઉં છું, એટલા વિચારો આવે છે. જો તમે એને એલાઉ કરશો ને તો તમારી બધી એનર્જી ખાઈ જશે, જેટલી મેડિટેશન કરી કરીને કમાવશો ને બધી લઈ જશે, બધું ટેક્સમાં જ જતું રહે તો શું થાય, પછી 100% ટેક્સ ભરવો પડે, કમાણી ગઈ ક્યાં આપણી, આટલી બધી વાર આંખો બંધ કરી કરીને બેસીએ છે, ક્યાં ગઈએ, એના પર વિચાર કરવાનો છે, ટેક્સ ઓછો ભરવાનો છે આપણે. કેમ કે શરૂઆતમાં થોડુંક તો આવશે, એક સ્ટેજ આવશે કે નહીં આવે વિચારો, ખબર પડશે ક્યાંથી આવે છે, પછી નહીં આવે. તો મિત્રો, આઈ હોપ કે તમને આ ક્લિયર થયું હશે સબ્જેક્ટ. કોઈ ક્વેશ્ચન હોય તો, નહીં તો આપણે આના ઉપર ધ્યાન કરીએ, ગાઈડેડ મેડિટેશન. કોઈને કઈ પૂછવું હોય, કોઈને કોઈ ક્વેશ્ચન યા એક્સ કઈ કહેવું છે, નહીં તો પછી આપણે ધ્યાનની શરૂઆત કરીએ. આઈ થિંક સો. ઓકે, ધ્યાન, હા ધ્યાન કરી લઈએ આપણે. આંખો બંધ કરી દો મિત્રો, આનાપાન સતિ ધ્યાન. ચશ્મા કાઢી નાખવાના છે, આંખો બંધ કરવાની છે, પગને પંજા પાસે
આવી રીતે ક્રોસ કરવાના છે. આરામદાયક સ્થિતિમાં બેસો, ખુરશીમાં પણ બેસી શકો છો, પલંગમાં, નીચે જમીન પર. પલંગ પર અને જમીન પર બેઠા હો તો પલાઠી વાળવાની છે, પણ જો તમને ઘૂંટણમાં કે બેકમાં કમરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પગ લાંબા પણ કરી શકો છો, પગને ક્રોસ કરી દો. તકિયા મૂકો કમર પર, જે બી તમને આરામદાયક પરિસ્થિતિ લાગે. શરીરમાં ધ્યાન ના જવું જોઈએ તો ધ્યાન આપણું વ્યવસ્થિત લાગે. સંપૂર્ણ આરામદાયક સ્થિતિમાં ધ્યાન દરમિયાન કોઈ પણ મંત્ર જાપ કે કોઈ પાઠ નથી કરવાના. કોઈ ઈશ્વરની કલ્પના, મૂર્તિની, છબીની, કશું જ નહીં. આપણો શ્વાસ જ આપણો ગુરુ છે. ગુરુને પૂર્ણ રીતે સમર્પિત થઈ જાઓ. દરેક શ્વાસ તમારા શરીરને સંપૂર્ણ રીતે રિલેક્સ કરે છે, શાંત કરે છે. શરીરમાં હલકાપણાનો અનુભવ કરો. તમારા બંને પગ સંપૂર્ણ રિલેક્સ, બંને હાથ શાંત, તમારું પેટ, છાતી, પીઠ, કમર, ગરદન, બધું જ રિલેક્સ. તમારો ચહેરો, હોઠ, દાંત, જીભ, ગાળ, નાક, આંખો, કાન, કપાળ, મસ્તક, તમારો સંપૂર્ણ ચહેરો શાંત. પૂરા શરીરમાં એક ગ્રેટ રિલેક્સેશનનો અનુભવ કરો. પરમ શાંતિનો અનુભવ. દરેક શ્વાસ તમને તમારી અંદર લઈ જઈ રહ્યો છે. હજી પણ ઊંડાણમાં જ્યાં તમારું સત્ય સ્વરૂપ છે, શાંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ જ તો મારું મૂળ સ્વરૂપ છે. નિર્વિચાર, નિશબ્દ, નિરાકાર, અનંત, અપાર શક્તિઓથી ભરેલું. એ મૂળ સ્વરૂપથી જ આજે ધ્યાન કરશું મિત્રો. એ અજાણ્યા પ્રદેશને ખેડશું કે જ્યાં વિચારોની ખેતી થાય છે. આપણી મરજી, ઈચ્છા વિરુદ્ધ વિચારોના એ પ્રદેશમાં પ્રવેશ કરશું. એક
સંકલ્પ સાથે કે હું મારી દરેક બિલીફને દરેક માન્યતાને તિલાંજલિ આપું છું, રિલીઝ કરું છું, લેટ ગો કરું છું. દરેકે દરેક બિલીફને કે જેણે મને મર્યાદાઓમાં બાંધ્યો છે કે બાંધી છે, હું મારી દરેક માન્યતાઓથી મુક્ત છું. ફીલ કરો તમે જે તમારી અંદર જે માન્યતાઓને સંઘરી રાખી છે, દરેક રિલીઝ થાય છે અને એક એકના રિલીઝ થવાથી જે ગ્રેટ રિલેક્સેશનનો અનુભવ થાય છે, જે મુક્તિનો અહેસાસ થાય છે, જે હલકાપણાનો અનુભવ થાય છે, એને ફીલ કરો. સાક્ષી ભાવે જુઓ, એક એક બિલીફ જઈ રહી છે તમારાથી મુક્ત થઈ રહી છે, તમે એનાથી મુક્ત થઈ રહ્યા છો, અને જે ખાલીપણું લાગે છે એનો આનંદ અનુભવો. બીજો સંકલ્પ કરશું, મેં મારા ભૂતકાળના કોઈ પણ અનુભવોને જો સંગ્રહી રાખ્યા હોય, કોઈ પણ વ્યક્તિ માટે, પરિસ્થિતિ માટે કે કોઈ પરિણામ માટે, કે આ તો આમ જ થાય, એ દરેકને પણ હું રિલીઝ કરું છું, તિલાંજલિ આપું છું, લેટ ગો કરું છું, મુક્ત કરું છું, ને હું પણ એ બંધનોથી, એ સાંકળોથી મુક્ત થઉં છું. દરેકે દરેક પાસ્ટ ઇન્ફોર્મેશન મેમરી દરેકને જવા દો. મિત્રો, ખાલી થશું ને તો કંઈક નવું ભરાશે. આજે નકામું બધું જ કાઢી નાખો. દિવાળીમાં ઘરની સફાઈ કરી, આજે સ્વયંની સફાઈ. સાક્ષી ભાવે જુઓ, તમારામાંથી બધું જ જઈ રહ્યું છે જે તમારા માટે નકામું છે. ત્રીજો સંકલ્પ કરશો, ત્રીજા મુદ્દા પર, વિચારોનું ત્રીજું ઉદ્ભવ સ્થાન, ઇન્ફોર્મેશન માહિતી. મારી અંદર કઈ માહિતી જઈ રહી છે, શું ઇન્ફોર્મેશન જઈ રહી છે, એના પ્રત્યે આજથી, આ ક્ષણથી હું સંપૂર્ણપણે સજગ રહીશ, જાગૃત રહીશ, અવેર રહીશ. એક પણ ઇન્ફોર્મેશન કે એવા કોઈ સોર્સ દ્વારા મારી અંદર નહીં જવા દઉં કે જે
મારી અંદર રહેલા વિચારોના બીજને ઉત્તેજિત કરે અને એમાંથી પહેલા છોડ અને પછી વટવૃક્ષમાં પરિણમે. ત્રણે ત્રણ ઉદ્ભવ સ્થાન માટે આપણે સંકલ્પો કર્યા છે, એના ઉપર દરરોજ કાર્ય કરવાનું છે. જાગૃતતાથી કારણ કે આજે આપણે જાણ્યું કે વિચારોનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, કે જે આટલા વંટોળની જેમ ઘણી વાર તો વાવાઝોડાની જેમ મારા સંપૂર્ણ અસ્તિત્વ પર હાવી થઈ જાય છે, આવે છે ક્યાંથી? ને આવે તો ભલે, પણ વર્ષો સુધી જતા કેમ નથી? એટલે નથી જતા મિત્રો કે આપણે એના પર કાર્ય જ નથી કર્યું. એનું બીજ ક્યાં છે, એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, અને કઈ રીતે એને આપણે ઓળખી શકીએ, રોકી શકીએ, એ જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજે એક પગલું એ વણ ખેડાયેલા પ્રદેશમાં પડ્યું છે, જે બહુ જ મોટું સાહસ છે. સ્વયંને એના માટે એપ્રિસિએટ કરશું કે આજે ત્રણ મોટા સંકલ્પ દ્વારા જે ધ્યાનનો સૌથી મોટો શત્રુ છે એને મેં ઓળખ્યો, એના પર કઈ રીતે કાર્ય કરવું એ મને સમજણ પડી. એ વિચારોનો પણ આભાર માનશું. એ હતા તો એના પર કાર્ય કરવાના રસ્તા શોધવાનું સૂજ્યું. ને આપણે એ દિશામાં કાર્ય કર્યું. ત્રણે સંકલ્પોને મનમાં વાગોળો અને એનાથી જે તમારી એનર્જી લેવલ વધી રહ્યું છે એનો અનુભવ કરો. દરેક સંકલ્પની સાથે તમારું એનર્જી લેવલ ખૂબ જ વધી ગયું છે. એક નવી સમજણ, એક નવી દિશા. એ નવી સમજણ સાથે, અપાર શક્તિઓ સાથે, અનંત શાંતિ સાથે પોતાની સાથે થોડી ક્ષણો પસાર કરશો અને આ નવી સમજને આપણા મગજમાં કોન્ક્રીટ કરશો, જેથી જ્યારે પણ આની જરૂર પડે આપણને એ ઉપયોગમાં આવે.
દરેક શ્વાસની સાથે આ સંકલ્પો સાથે જોડાતા તમારા ઊંડાણમાં જતા રહો. સ્વયં સાથે પૂર્ણ રીતે જોડાઈ જાઓ. તમે અત્યારે સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાથે છો, જે તમે જ છો. ઈશ્વરનું શ્રેષ્ઠ સંતાન, યુનિવર્સનું બેસ્ટ ક્રિએશન. હા, એ હું જ છું. મારા માટે સૌથી મહત્વની વ્યક્તિ હું જ છું. હું મારામાં સંપૂર્ણ છું. સદા ખુશ, આનંદિત. વિશ્વાસથી ભરપૂર, સમર્પણ ભાવથી ભરપૂર, ભક્તિ, ધ્યાન, પ્રેમ. હું જ છું. એ દિવ્યતા હું જ છું. મારા દરેક પ્રશ્નનો જવાબ હું જ છું. મારી દરેક સમસ્યાનું સમાધાન હું જ છું. મારા દરેક બંધ દરવાજા જેના પર તાળું લાગેલું છે, એની ચાવી પણ હું જ છું. તમારી અનંતતાનું અનુભવ કરો. અપાર વિશાળતા, ચૈતન્ય સ્વરૂપ, જે આપણું મૂળ સ્વરૂપ છે. પરમપિતા પરમાત્માના સંતાનો, પરમાત્માના દિવ્ય ગુણોથી ભરેલા જ હોય. ફક્ત વિસ્મરણ થઈ ગયું છે, એ સ્મૃતિ ઢંઢોળીને જગાડવાની છે. તમારા એ દિવ્ય સ્વરૂપનું દર્શન કરો, જે તમે મૂળ સ્વરૂપે છો, ઓરિજિનલ છો. દરેક આવરણથી દૂર, શુદ્ધ, પવિત્ર. હું એક શુદ્ધ, પવિત્ર આત્મા છું. હું એક શક્તિશાળી આત્મા છું. ઓલવેઝ પ્લેસફુલ, અનંત કૃપાથી ભરેલું.
આખું યુનિવર્સ મારી માટે કાર્ય કરી રહ્યું છે, મને મદદ કરી રહ્યું છે. તમારા વધી રહેલા એનર્જી લેવલનો અનુભવ કરો. પોઝિટિવ વાઇબ્રેશનનો અનુભવ કરો. શૂન્યતાનો અનુભવ કરો, જે તમારી અંદર તમે પોતે ક્રિએટ કરી છે. જ્યાં તમારી મરજી વગર એક પણ વિચાર પ્રવેશી નહીં શકે. સંપૂર્ણ શૂન્ય, ખાલી, ધીમે ધીમે તમારા શ્વાસ પ્રત્યે સજગ થાઓ, શરીર પ્રત્યે સજગ થાઓ, આજુબાજુના વાતાવરણનો અનુભવ કરો. હાથ પગને થોડા હલાવો, પૂરી રીતે સભાન થાઓ. બંને હાથોને તમારી આંખો ઉપર મૂકો. ધીમે ધીમે હથેળીઓમાં આંખો ખોલો અને જે ઉર્જાનો ધોધ વહી રહ્યો છે તમારી હથેળીમાંથી, એને તમારા આંખો દ્વારા ઝીલીને પૂરા શરીરમાં ફેલાવી દો. તમે જ એ સ્તોત્ર છો ઉર્જાનો, દિવ્ય શક્તિઓનો. બંને હાથ જોડીને સ્વયંનો આભાર માનતા, પરમાત્માનો આભાર માનતા, ધરતી માનો આભાર, પૂરા યુનિવર્સનો આભાર, સત્રીસરનો આભાર, ધ્યાનનો આભાર, અને આજે આપણને જે જાણવા મળ્યું, વિચારોનો ઉદ્ભવ સ્થાન એ જ્ઞાનનો પણ આભાર, અને આપણે જે સંકલ્પો કર્યા, સ્વયંને મજબૂત બનાવ્યા,
એ દરેક સંકલ્પનો આભાર. ધીમે ધીમે હસતા ચહેરે પ્રસન્ન ચિત્તે આંખો ખોલો. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આજે તમારી સેવાનો મોકો આપ્યો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ઓલ ડિવાઇન સોલ્સ. તમારી અંદરની દિવ્યતાને હું પ્રણામ કરું છું. થેન્ક યુ. ક્લેપિંગ કરશો પોતાની માટે. આટલું સરસ સમજણ, આવું ધ્યાન કર્યું. થેન્ક યુ. કોઈને કંઈ શેર કરવું છે? ક્વેશ્ચન પૂછવો છે? ધ્યાનનો અનુભવ કંઈ શેર કરવું હોય તો. મને લાગે છે કે ઘણા બધા એટલા બધા ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે એમને બોલવાની પણ હમણાં સમજ નથી પડતી કે હું બહાર આવી ગયો કે હું બહાર આવી ગઈ. એ પણ હજી અંદર વિચાર જ કરી રહ્યા છે કે મારે બહાર નીકળવું કે નહીં. ઘણું સરસ મેડિટેશન તમે ધ્યાન કરાવ્યું, છતાં પણ એકવાર પરિવાર જોઈ લઈએ કે કોઈને કોઈ પ્રશ્ન હોય કાં પછી એક્સપિરિયન્સ શેર કરવો હોય યા કઈ પૂછવું હોય દીપ્તિને તો પૂછી શકો છો. ઇટ વોઝ રિયલી વન્ડરફુલ. ગોવિંદભાઈ, બોલો. ગોવિંદભાઈ, ગોવિંદભાઈ અનમ્યુટ. અનમ્યુટ કરો તમને ગોવિંદભાઈ. નહીં થતું? દીપ્તિબેન, ખુબ જ સરસ આજનું સેશન. તમારું વિચારોના મૂળ સુધી લઈ ગયા અને કઈ કઈ જગ્યાએથી વિચારો આવે છે અને ક્યાં એને રોકવાના છે એની સિસ્ટમ બતાવી. ખુબ સરસ ધ્યાન પણ ખુબ સરસ કરાવ્યું. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ફોર નોલેજ શેરિંગ. થેન્ક યુ. હજી કોઈને કઈ કહેવું છે, કઈ શેરિંગ કરવું છે? સુરેશભાઈ કઈ બોલે છે? સુરેશભાઈ, હા, કોઈને મ્યુટ કરી દો. નમસ્કાર. તમે અનમ્યુટ નતો કર્યો, તાળી મારે અત્યારે મારી પડશે. વિચારોની દુનિયા કેટલી બધી વિશાળ હોય છે, પરંતુ તેને કેવી રીતે એક બિંદુ તરફ લઈ જવું એ આ દીપ્તિબેનના સુંદર જે વિચારો આપ્યા. વિચારોમાંથી વિચાર આવે છે કે વિચાર ક્યાં જઈ શકે છે, અને વિચાર શક્તિ જ એવી મનુષ્યની હોય છે કે જે તેના જીવનમાં ખરેખર એક બદલાવ તરફ લઈ જઈ શકે છે. પણ વિચારનો રથ જે છે ને, એ જેમ તમે ગાડીની બ્રેકની વાત કરી ને, એમ વિચારની લગામ જે આપણે હાથમાં જો કૃષ્ણ ભગવાનની જેમ વ્યવસ્થિત રાખીએ તો જ અર્જુન થઈ શકીએ. જે તમારા આ સરસ મજાના લેક્ચર તો ન કહી શકાય, પણ સરસ મજાનો જે આધ્યાત્મિક જ્ઞાન આપીને વિચારની ઉપર કેવી રીતના સંપૂર્ણ કાબુ રાખીને મનુષ્ય કેવી રીતે સારી રીતે પ્રગતિ કરીને આધ્યાત્મિકમાં જઈ શકે છે, અને જ્યારે વિચારોના મંથનની અંદર તમે થોડાક રોકાઈ જાઓ ને, થોડુંક વિચારો ને, તો તમને જે પ્રકાશ મળે છે, જે તમારા શરીરની અંદર એક ભાવના પેદા થાય છે, અને એ ભાવનાથી તમારામાં જે એક જાતની ફ્રિક્વન્સી ઊભી થાય છે, એ ફ્રિક્વન્સી જે છે ને, ફ્રિક્વન્સી જે તમને ધીરે ધીરે તમારો જે બિંદુ જે છે ને, એ બિંદુ તરફ લઈ જાય છે,
તેની જે સચોટ માહિતી બહુ જ સરળતાથી જે તમે આપીને એ મને બહુ જ ગમી ગઈ. બસ આજ મારે આખરી જ કહેવું હતું આપને. ખૂબ જ સરસ, ખૂબ 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 આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તમારા જેવા બધા મિત્રોના હિસાબે જ આવા બધા સબ્જેક્ટની પ્રેરણા મળે છે. તમે બધું પ્રેરણા બળ છો મારું. ચોક્કસ રહેવાના, તમારી સાથે જ રહેવાના છે ભાઈ. અમે તો પાછળ પાછળના રથની સાથે દોડીશું. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. તમને ગમ્યું એટલે મને ખૂબ આનંદ થયો. હેલો, કશ્યપ અંકલ, ધ્યાન માટેની પાયાની વાત તમે આજે કરી. ખરેખર ધ્યાનમાં વિચાર જ તકલીફ આપે છે અને પાયો તમે આજે મજબૂત કરી નાખ્યો. થેન્ક યુ વેરી મચ. એક્સેલન્ટ. થેન્ક યુ. ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. હજી કોઈને કઈ પૂછવું છે કે કેવું છે? દીપ્તિબેન, આપને બહુત હી અચ્છા સેશન લિયા આજ કા. મેને પૂરા સેશન આપકા સુના और ध्यान भी आपने बहुत ही अच्छा करवाया. इट वॉज अ मार्वलस सेशन एंड आई फाइंड दैट ये जो टीम स्वाध्याय की है दे ऑल आर डूइंग सो वेल एंड एक्सेप्शनली यू नो आप सभी लोगों का जो स्पीच है, जो जिस तरह से आप लोग अपने आप को व्यक्त करते हैं, जिस तरह से आप ध्यान करवाते हैं, इट वॉज रियली वेरी ब्यूटिफुल. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ ધીરેન ભાઈ. આપ સબ બસ આપ હી હો આગે હમારે એન્જિન, પીછે હમે જુડતે જાના હૈ, ચલતે જાના હૈ બસ. આગે પીછે કોઈ નહીં, હમ સબ સાથ મે હી હૈ. હમ સબને અપની જર્ની સાથ મે હી શરૂ કી હૈ. હમ સબ સાથ મે હી પૂરે ગુજરાત કો અપને લેકે ચલેંગે. સો ધેટ ઓલ ધ પીપલ, હાં, ધ્યાન ગુજરાત બનાના હૈ 100%. અભી યે મેરે ખ્યાલ મે કાફી સારે માસ્ટર્સ जो है इसमें सीख भी रहे हैं और काफी सारे मास्टर्स जो हैं इस बार हैदराबाद भी जा रहे हैं हमारे साथ में. यू पीपल आर ऑल्सो कमिंग अलॉन्ग विद अस. आई एम वेरी हैप्पी. आपका देखा हुआ भी है तो यू विल बी अवर. आप इंजन की बात किया ना तो इस बार आप इंजन हो गए, हम तो पीछे पीछे आ रहे हैं. धन्यवाद. थैंक यू सो मच वंस अगेन टू ऑल द पीपल हियर. थैंक यू. थैंक्स अ लॉट. ખૂબ જ સરસ ધ્યાન તો છે, કરાયું જ છે, કારણ કે એમની માસ્ટરી છે ધ્યાન કરાવવામાં. ખૂબ જ સરસ રીતે. અને આજનો જે ટોપિક હતો, થોટ્સ, વિચાર, એ ઘણા બધા વખતથી લોકોને આવતા જતા, પરંતુ આજે ફાઇનલી એનું સોલ્યુશન મળી ગયું કે જો તમે બીજને પકડો ને તો વૃક્ષ જે થવાનું છે ને એ બહુ જ સારી રીતે તમારા પ્રમાણે થઈ શકશે. કારણ કે મેઇન છે મૂળને પકડવું. પરંતુ આપણે શું કરીએ છીએ, મૂળ સુધી પહોંચતા જ નથી. આપણે ફક્ત એ પ્લાન્ટ્સને, ટ્રીને જ જોઈને આનંદમાં રહીએ છીએ. પણ જ્યારે આપણે બીજની તરફ જોઈશું ને, ત્યારે અંદરની તરફ ધ્યાન કરીને અંદર બીજ કેવો ઉદ્ભવે છે, શું એ બીજ જે આપણે રોપ્યો છે અને રોપનાર પણ આપણે જ છે અને ઉખાડનાર પણ આપણે જ છે. તો આજે જે એમણે વાત કરી કે પહેલા તમે રૂટ્સ ને જુઓ, તમે તમારા અંદરના બીજ ને જુઓ. શું હું આજે કરી રહી છું એ પ્રોપર છે? શું મારા પાસ્ટનામાં હું જે અટવાઈ રહી છું એ શું પ્રોપર છે? જે મને ઇન્ફોર્મેશન આજકાલ ઘણી બધી જગ્યાએથી મળી રહી છે, એમાં કઈ ઇન્ફોર્મેશનને ચાળીને અલગ કરવી, દાણાને લેવા અને કાંકરાને વીણવા, એવી વાત થઈ ગઈ. ખૂબ જ સુંદર સરળ રીતે જેમણે એક્સપ્લેનેશન આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ આભાર. ધન્યવાદ મને આ મોકો આપવા માટે. મહાદ્રષ્ટા ટીમનો અને પીએમસી ગુજરાતનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અને આ જ રીતે આપણી ગતિ, યાને કે સિરીઝ જે છે, સ્વાધ્યાય સિરીઝ, એ કન્ટિન્યુ રહેશે દોસ્તો. કાલથી આપણે શરૂઆત કરી હતી, આજે બીજો દિવસ છે. હજી તો ઘણા રત્નોને આપણે સાંભળવાના બાકી છે અને એમાંના જ એક રત્ન કાલે આવી રહ્યા છે, ગોવિંદભાઈ.
તો ગોવિંદભાઈ એક એવો ટોપિક લઈને આવી રહ્યા છે કે બીજ દીપ્તિબેને શીખવાડી દીધો કે બીજને ઢૂંઢો, હવે ગોવિંદભાઈ કરશે આત્માની ગતિ. તો કાલે ગોવિંદભાઈ સાથે મળીશું, આપણે આત્માની ગતિનો ટોપિક લઈને આવી રહ્યા છે. તો કાલે મળીએ આપણે સેમ ટાઈમે 6 વાગે આપણે મળીએ છીએ. સ્ટે વિથ અસ, પાછા મળીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. નમસ્કાર. ધન્યવાદ. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર.